હેલો મિત્રો, હું છું ડીએમ પટેલ અને તમે ભણી રહ્યા છો ધોરણ 10નું વિજ્ઞાન. જે વિદ્યાર્થી મિત્રો નવા છે, જે પહેલી વખત ચેનલને જોઈ રહ્યા છે, એ લોકો માટે કે મિત્રો આપણો જે વિજ્ઞાન વિષયનો વિડીયો છે એ રોજ સવારે 8:45 to 9 o'clock વિડીયો અપલોડ થાય છે. તો રેગ્યુલર વિડીયો જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને સાથે સાથે જો તમારે વિડીયોને વોટ્સઅપ પર જોઈતો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર આપેલો છે, તમે એના પર હાઈ લખી અને સેન્ડ કરજો, અમે ગ્રુપમાં તમને એડ કરી દઈશું. આપણે શરૂઆત કરી દઈએ ચેપ્ટર નંબર 10. તો મિત્રો, આ ચેપ્ટર નંબર 10ની અંદર આપણે આગળ ઓલરેડી 4 પાર્ટ શીખી ગયા છીએ, અને આજે આપણે શરૂ કરીએ છીએ એનો 5મો ભાગ. જો તમે આગળ 4 ભાગમાંથી કોઈ પણ ભાગ નથી જોયો અથવા ની આગળનો ભાગ પણ નથી જોયો તો તમે ઉપર આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયોને જોઈ શકશો. ચાલો આપણે શરૂઆત કરીએ આજે. મિત્રો, આપણે લાસ્ટ પાર્ટની અંદર અંતર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ માટેની કિરણાકૃતિનો અભ્યાસ કરી ગયા છીએ. આજના પાઠમાં આપણે શીખવાના છીએ પહેલી વસ્તુ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ, અને સાથે સાથે અંતર્ગોળ અરીસાના ઉપયોગો ક્યાં થાય છે અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો ક્યાં થાય છે આનો અભ્યાસ આપણે કરીશું. ચાલો તો શરૂઆત કરીએ. પહેલી વસ્તુ બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. તો આપણે અહીં કોઈ પણ પ્રતિબિંબ મેળવીએ છીએ ત્યારે તમને ખબર છે આપણે નીચે 4 વસ્તુઓ લખીએ છીએ. એ કઈ કઈ છે? ચલો પહેલાં હું એને લખું જેથી તમને જવાબ ખબર પડશે. સૌથી પહેલું આપણે લખીએ છીએ એ હોય છે વસ્તુનું સ્થાન. એનો મતલબ વસ્તુને કયા અંતરે મૂકવાની છે, મેઇન તો તમને ખબર છે એ જ છે. નેક્સ્ટ પછી આપણે લખીએ છીએ એ છે એના પરથી આપણને શું મળે છે, પ્રતિબિંબનું સ્થાન. તો હું અહીં લખું છું પ્રતિબિંબનું સ્થાન. નેક્સ્ટ ત્રીજા નંબરમાં આપણે લખીએ છીએ એ પ્રતિબિંબ કયા પ્રકારનું છે, અને લાસ્ટમાં આપણે લખીએ છીએ એનું પરિમાણ. પરિમાણ એટલે શું થાય? તો મેં આગળ પણ કીધેલું છે પરિમાણ એટલે કદ થાય. તો મેં અહીં 4 વસ્તુઓ લખી છે. પહેલું વસ્તુનું સ્થાન, બીજું એના પરથી આપણે શું શોધીશું, પ્રતિબિંબનું સ્થાન, એનો પ્રકાર, એનું પરિમાણ. પહેલી વસ્તુ બહિર્ગોળ અરીસો છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે બહિર્ગોળ અરીસાની અંદર આપણે રંગ ક્યાં લગાવીએ છીએ. તો અરીસામાં આપણે રંગ લગાવીએ છીએ અંદરની તરફ, એટલે કે આ રીતે આપણે શું કરીએ છીએ, એક સપાટી પર રંગ લગાવી દઈએ છીએ. ચલો નેક્સ્ટ, અહીં આ સપાટી પર રંગ લગાવ્યા પછી તમને ખબર છે આપણે વચ્ચે એક આડી લાઈન બનાવીએ છીએ આ રીતે, અને આ આડી લાઈન એ કાલ્પનિક રેખા છે ને, આપણે એને શેના વડે દર્શાવીએ છીએ, મુખ્ય અક્ષ વડે. હવે અહીંયા જોઈએ સૌથી પહેલાં વસ્તુનું સ્થાન ક્યાં છે. તો હું અહીં લખી રહ્યો છું વસ્તુનું સ્થાન અનંત અંતરે છે, એટલે પ્રકાશના જે કિરણો છે એ ક્યાંથી આવશે, તો અનંત અંતરેથી આવશે. ચલો એ કિરણને આપણે બનાવીએ. તો અહીંયા હું પ્રકાશનું કિરણ છે એમાં પહેલી હિંટ વાપરું છું કે જો આપણે એને મુખ્ય અક્ષને સમાંતર આ રીતે આપાત કરીએ તો એ, હવે આપણને ખબર છે તો અહીંથી રંગ લગાવેલો છે એટલે પાછળ જવાનું નથી, પરંતુ આપણે શું કરીએ કે અહીંથી એ પ્રકાશનું કિરણ અથડાઈ અને પાછું ફેંકાય છે આ રીતે. પણ જો આપણે એને પાછળના ભાગમાં લંબાવીએ આ રીતે તો આપણને એવો આભાસ થાય છે કે એ ક્યાં મળે છે, મુખ્ય કેન્દ્ર એફ ઉપર મળે છે. પણ એ માત્ર આપણને શું થાય છે, આભાસ થાય છે. તો એનો અર્થ તમને અહીંથી જ એના
પ્રકાર વિશે ખબર પડી જશે એનો પ્રકાર કયો છે, તો આપણે અહીંયા જ લખી નાખશું એનો પ્રકાર છે આભાસી અને ચતુ. તો અહીંયા આપણે લખ્યું છે એનું પ્રતિબિંબનો પ્રકાર કયો છે, આભાસી અને ચતુ છે. ચલો નેક્સ્ટ, એ જ રીતે આપણે એવી ને એવી જો બીજી હિંટ વાપરીએ કે જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીએ આ રીતે, તો એ પણ શું થશે, અથડાઈને પાછું ફેંકાશે, તમે જોઈ રહ્યા છો. પણ જો આપણે એને પાછળના ભાગમાં લંબાવીએ તો એ પણ ભેગું ક્યાં થાય છે, તો મુખ્ય કેન્દ્ર એપ પર થાય છે. આને એવું બોલાય કે પ્રકાશનું કિરણ મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે, એવું આપણને શું થાય છે, માત્ર આભાસ થાય છે. એટલે આપણે પ્રતિબિંબ શું લખ્યું છે, આભાસી અને ચતુ. ચલો નેક્સ્ટ બીજી વસ્તુ જોઈએ, અહીંયા પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે, તો તમે જોઈ રહ્યા છો મુખ્ય કેન્દ્ર એફ ઉપર. તો હું અહીં લખી રહ્યો છું આનું સ્થાન છે મુખ્ય કેન્દ્ર. આપણે મુખ્ય કેન્દ્રને શું કહીએ છીએ, એફ, કેપિટલ એફ. તો એનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ, કેપિટલ એફ ઉપર છે. બીજું, એનું પરિમાણ, એનું કદ કેવડું છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો એનું જે પરિમાણ છે, કદ છે, એ અત્યંત નાનું છે. અથવા તમે એને બીજું બિંદુવત આવું પણ લખી શકો છો. તો આપણે અહીંયા લાસ્ટમાં શું લખીશું કે એનું પરિમાણ કેવડું છે, તો બિંદુવત અથવા અત્યંત નાનું છે, આવી રીતે લખાશે. ચલો નેક્સ્ટ, એ જ રીતે આપણે જેમ પહેલી હિંટ આધારિત પ્રતિબિંબ બનાવેલું છે, એ જ રીતે આપણે બીજા માટે પણ પ્રતિબિંબ બનાવીએ છીએ. તો બીજું કિરણ બનાવવા માટે હવે આપણે શું કરીશું, તો તમને ખબર છે સૌથી પહેલી વસ્તુ હોય છે વસ્તુનું સ્થાન, એના આધારે જ બાકીની વસ્તુઓ નક્કી થાય છે. તો હું અહીંયા પહેલાં લખું છું કે આ વખતે વસ્તુનું સ્થાન ક્યાં છે, તો વસ્તુનું સ્થાન અહીંયા અરીસાનો ધ્રુવ પી છે, ત્યાંથી શરૂ કરી અનંત અંતરની વચ્ચે કોઈ પણ જગ્યાએ મૂકવાનું છે. ચલો આપણે જોઈએ, અહીંયા હું લખું છું અરીસાનો ધ્રુવ પી અને ત્યાંથી ક્યાં, તો અનંત અંતરે આ બંનેની વચ્ચે આપણે મૂકવાનું છે. તો સૌથી પહેલાં અરીસો કયો છે, બહિર્ગોળ છે. બહિર્ગોળ છે એટલે આપણે પહેલાં રંગ ક્યાં લગાવીશું એ તમને ખબર છે, અંદરના ભાગમાં આ રીતે આપણે પહેલાં શું લગાવીશું, રંગ લગાવીશું. પ્લસ વચ્ચે આપણે એક આડી લાઈન બનાવીએ છીએ, તમે જોઈ રહ્યા છો આ રીતે, અને આ આડી લાઈનને આપણે શું કહીએ છીએ, મુખ્ય અક્ષ કહીએ છીએ. ચલો નેક્સ્ટ, હવે આપણે વસ્તુ ક્યાં મૂકવી છે, પીથી અનંત અંતરની વચ્ચે કોઈ પણ જગ્યાએ. તો તમે અહીંયા વસ્તુ મૂકેલી છે. ચાલો કે જોઈએ, આપણી પાસે જેટલી હિંટ છે એમાંથી આપણે કોઈ પણ બે હિંટનો ઉપયોગ કરીશું. તો હું અહીં પહેલી હિંટનો ઉપયોગ કરું છું કે જો પ્રકાશનું કિરણ મુખ્ય અક્ષને સમાંતર આપાત કરવામાં આવે તો એ કિરણ, તમને ખબર છે પાછળ રંગ લગાવેલો છે એટલે જશે નહીં, પણ હા, આપણે આને પાછળ લંબાવીએ તો આપણને એવો આભાસ થાય છે કે એ પ્રતિબિંબ ક્યાં કેન્દ્રિત થાય છે, મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે. ચલો નેક્સ્ટ, આપણે બીજી હિંટનો ઉપયોગ કરીએ કે જો પ્રકાશનું કિરણ વક્રતા કેન્દ્ર સી પરથી આપાત કરવામાં આવે તો એ ક્યાં જાય છે, તો અહીંથી તો શું થશે, અથડાઈને પાછું ફેંકાશે. પણ આપણે લંબાવીએ તો આપણને એવો આભાસ થાય છે કે એ પણ સી પર કેન્દ્રિત થાય છે. હવે તમે આની અંદર જોઈ રહ્યા છો કે બંને કિરણો કયા બિંદુ પર ભેગા થાય છે, કેમ, કારણ કે જ્યાં ભેગા થશે ત્યાં જ આપણને એનું શું મળશે, પ્રતિબિંબ. તો અહીંયા બંને ભેગા થાય છે એ છે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી, આ બંનેની વચ્ચે ભેગા થાય છે. સાથે મિત્રો અહીંયા જોજો કે વસ્તુ છે એ અને બી, તો એનું પ્રતિબિંબ કેવું મળે છે, જ્યાં એ છે ત્યાં આપણને એ ડેસ્ક મળે છે, જ્યાં બી છે ત્યાં આપણને બી ડેસ્ક મળે છે. એનો મતલબ આ પ્રતિબિંબ પણ કેવું છે, ચતુ જ છે. તો આપણે અહીંયા પ્રતિબિંબનો જે પ્રકાર છે એમાં પહેલું શું લખી દઈશું, આ પ્રતિબિંબ કેવું મળે છે, તો આભાસી અને
ચત્તું મળે છે. બીજી વસ્તુ, આ પ્રતિબિંબનું સ્થાન છે એ ક્યાં છે, એનો મતલબ એ પ્રતિબિંબ કયા સ્થાન ઉપર મળે છે, તો શું લખીશું, અરીસાના ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ આ બંનેની વચ્ચે આપણને મળે છે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો કે પ્રતિબિંબ પી અને એફની વચ્ચે છે. ચલો નેક્સ્ટ, એ પ્રતિબિંબનું કદ કેવડું છે, તમને અહીંયા જ દેખાય છે વસ્તુ મોટી છે, પ્રતિબિંબનું કદ નાનું છે, તો હું અહીંયા લખીશ કે આનું જે કદ છે એ વસ્તુ કરતાં કેવું છે, નાનું છે. ચલો કે હવે આ બે કિરણો જે આપણે બનાવેલા છે એ કોના માટેના છે, બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ. ચલો ને એક વખત શોર્ટમાં રિવાઇઝ કરી લઈએ, કેમ, કારણ કે આની અંદરથી એમસીક્યુ, એસક્યુ અને નાના ક્વેશ્ચન્સ બને છે એના માટે. તો પહેલી વસ્તુ, અહીંયા બહિર્ગોળ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એમાં પહેલામાં આપણે વસ્તુ ક્યાં મૂકી છે, અનંત અંતરે. તો પ્રકાશના કિરણો અનંત અંતરેથી આપાત થાય છે, અરીસા પરથી એ શું થાય છે, પરાવર્તન. પણ આપણે એને પાછળથી લંબાવીએ તો આપણને એવો આભાસ થાય છે કે મુખ્ય કેન્દ્ર એફ પર કેન્દ્રિત થાય છે. તો અહીંયા આપણે લખીએ છીએ પ્રતિબિંબનું સ્થાન મુખ્ય કેન્દ્ર એફ પર, પણ સાથે એ કયા પ્રકારનું છે, તો આપણે લખ્યું છે આભાસી અને ચતુ છે. નેક્સ્ટ, એનું કદ કેવડું છે, તો તમને દેખાય છે અત્યંત નાનું અથવા બિંદુવત છે. ચલો એ જ રીતે હવે આપણે બીજા જે પ્રતિબિંબ બનાવવું છે એના માટે વસ્તુ ક્યાં મૂકી છે, તો વસ્તુ આપણે મૂકી છે પીથી અનંત અંતરની કોઈ પણ વચ્ચેની જગ્યામાં. તો વસ્તુ કઈ છે, એ અને બી. આપણે કોઈ પણ બે હિંટનો ઉપયોગ કરીએ છીએ. પહેલી હિંટ, મુખ્ય અક્ષને સમાંતર આપાત કરીશું, એ ક્યાંથી કેન્દ્રિત થશે, એફ પર, પણ એ માત્ર આભાસ, કેમ, કારણ કે એ તો અહીંથી અથડાઈને પાછું ફેંકાશે. નેક્સ્ટ, હવે આપણે બીજું કિરણ સી પર આપાત કરીએ તો એ અથડાઈને શું થશે, પાછું ફેંકાશે. આ જ રીતે બંને કિરણો જે જગ્યા પર ભેગા થાય છે એને આપણે કહીએ છીએ પ્રતિબિંબનું સ્થાન. તો બીજામાં પ્રતિબિંબ ક્યાં મળે છે, ધ્રુવ પી અને મુખ્ય કેન્દ્ર એફ ની વચ્ચે મળે છે. કેવું મળે છે, તો આભાસી અને ચતુ મળે છે. અને લાસ્ટ, કેવડું મળે છે, તો વસ્તુ કરતાં નાનું મળે છે. તો મિત્રો, આવી રીતે આપણે બહિર્ગોળ અરીસો છે એના વડે રચાતા પ્રતિબિંબનો અભ્યાસ કરી ગયા. હવે આજના ટોપિકમાં આપણે બીજા બે નાના ક્વેશ્ચન્સ પણ શીખવાના છે. અને એ કયા છે, તો એક ક્વેશ્ચન્સ જે બોર્ડમાં પણ મોસ્ટ આઈએમપી છે અને રેગ્યુલર જીવનમાં પણ ખૂબ જ જરૂરી છે, એવા બે ટોપિક છે, જેમાં પહેલો છે અંતર્ગોળ અરીસાના ઉપયોગો અને બીજું છે બહિર્ગોળ અરીસાના ઉપયોગો. ચાલો તો શરૂઆત કરીએ. પહેલી વસ્તુ, અંતર્ગોળ અરીસો ક્યાં વપરાય છે, તો અહીં બંને આપણે પાર્ટ પાડેલા છે. પાર્ટની અંદર એક તરફ આપણે શું લખવાના છીએ, અંતર્ગોળ અરીસાના ઉપયોગો, અને બીજી તરફ આપણે શું લખવાના છીએ, બહિર્ગોળ અરીસાના ઉપયોગો. તો આપણે બંને અરીસાના ઉપયોગો જે છે, તમને ખબર છે મોસ્ટ આઈએમપી છે, તો આપણે એને સમજી લઈએ. પહેલી વસ્તુ, અંતર્ગોળ અરીસાનો પહેલો ઉપયોગ ક્યાં થાય, તો મિત્રો એનો સૌથી પહેલો ઉપયોગ છે એ ટોર્ચ. ટોર્ચ તમને ખબર છે ક્યાં વપરાય છે, ગામડામાં પણ સૌથી વધુ યુઝ થાય છે, આપણે અહીંયા પણ મોબાઈલમાં યુઝ કરીએ છીએ સર્ચ લાઇટ તરીકે, વાહનો છે તો એની હેડલાઇટ છે, આ બધાની અંદર કયો અરીસો ઉપયોગી છે, અંતર્ગોળ અરીસો. તો આપણે અહીં એનો પહેલો મુદ્દો પાડીશું અને એ કયું હશે, ટોર્ચ. બીજું, સાથે સાથે સર્ચ લાઇટ. ત્રીજું, વાહનોની જે હેડલાઇટ છે આગળની તરફ, આ બધાની અંદર પહેલું કયો અરીસો વપરાય છે, અંતર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ, બીજો મુદ્દો કે આપણે દાઢી કરતી વખતે અથવા સલૂનમાં પણ તમે જોયેલું હશે કે દાઢી અથવા મેકઅપ કરતી વખતે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ, અંતર્ગોળ અરીસાનો.
તો અહીંયા આપણે એનો બીજો મુદ્દો શું લખીશું, આ રીતે કે દાઢી અથવા તો મેકઅપ કરતી વખતે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે આપણે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. નેક્સ્ટ, આ ઉપરાંત જે દાંતના ડોક્ટરો છે એ દર્દીના દાંતની અંદરના ભાગમાં ચોખ્ખું અને મોટું પ્રતિબિંબ જોવા માટે પણ કયા અરીસાનો ઉપયોગ કરે છે, તો અંતર્ગોળ આપણે એ પણ લખીશું જોડે જોડે કે દાંતના જે ડોક્ટરો છે એ દર્દીના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે આનો ઉપયોગ કરે છે. સાથે મિત્રો, તમે સ્વર કૂકર નામ સાંભળ્યું જ હશે અથવા સ્વર ભઠ્ઠી છે, એની અંદર પણ એક તરફ આપણે ભઠ્ઠીનો કાચ રાખી જેટલા પણ પ્રકાશના કિરણો આવે છે એ કિરણોને કેન્દ્રિત કરી અને આપણે સૂર્ય કૂકરમાં ખોરાક બનાવી શકીએ છીએ. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે જે પ્રકાશના કિરણો આવે છે સ્વર કૂકરમાં એને કેન્દ્રિત કરવા માટે આપણે કયો અરીસાનો ઉપયોગ કરીએ છીએ, અંતર્ગોળ અરીસો. તો હું અહીં એના પછીનો મુદ્દો આ રીતે લખીશ, સ્વર કૂકર અથવા તો સ્વર ભઠ્ઠી એની અંદર પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરવા માટે આપણે આ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. અને લાસ્ટ મુદ્દો એ છે કે આપણે જે દૂરબીન ટેલિસ્કોપ જોઈએ છે, ટેલિસ્કોપમાં પણ જે આગળ તરફનો કાચ વપરાય છે એ કયો હોય છે, અંતર્ગોળ અરીસો. તો આપણે અહીંયા લાસ્ટમાં લખીશું એનો ઉપયોગ ક્યાં થાય છે, તો ટેલિસ્કોપ કે દૂરબીન એને અંદરના જે કાચ છે એમાં શેનો ઉપયોગ થાય છે, અંતર્ગોળ અરીસાનો. ચાલો એક વખત અંતર્ગોળ અરીસાના ઉપયોગને લખાય કેવી રીતે એ સમજી લઈએ. તો અહીંથી શરૂ કરાશે. પહેલું, ક્યાં ઉપયોગી છે, ટોર્ચ, સર્ચ લાઇટ અને વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે. નેક્સ્ટ બીજો મુદ્દો, દાઢી કરતી વખતે અથવા મેકઅપ કરતી વખતે ચહેરાનું મોટું પ્રતિબિંબ જોવા માટે અંતર્ગોળ અરીસો વપરાય છે. નેક્સ્ટ, દાંતના ડોક્ટરો દર્દીઓના દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે પણ શેનો ઉપયોગ કરે છે, અંતર્ગોળ અરીસાનો. નેક્સ્ટ, સ્વર કૂકર કે સ્વર ભઠ્ઠીમાં પણ એ જ વપરાય છે. અને લાસ્ટ, ટેલિસ્કોપ એટલે કે દૂરબીનમાં પણ આપણે એનો જ ઉપયોગ કરીએ છીએ. આગળ વધીએ. હવે એ જ રીતે બહિર્ગોળ અરીસો ક્યાં વપરાય છે, તો મિત્રો બહિર્ગોળ અરીસો છે, પહેલાં જ્યારે સીસીટીવી કેમેરા નહોતા એ વખતે સૌથી વધારે લોકો પોતાના દુકાનની જે સલામતી છે એના માટે શેનો ઉપયોગ કરતા, બહિર્ગોળ અરીસાનો. સાથે અત્યારે ક્યાં વપરાય છે સૌથી વધારે, તો પહેલી વસ્તુ બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે, તો મિત્રો આપણા ઘરના જેટલા પણ વાહનો છે, કાર, બાઇક, દરેક વાહનની બાજુમાં જે મિરર હોય છે જેને આપણે સાઈડ મિરર તરીકે ઓળખીએ છીએ, તો વાહનોના સાઈડ મિરર તરીકે કોનો ઉપયોગ થાય છે, બહિર્ગોળ અરીસાનો. તમે આ વાહનનો સાઈડ મિરર જુઓ તો એની અંદર આ રીતે કંઈક આપણને લખેલું દેખાય છે. હા, આપણે જસ્ટ ક્યારેય વાંચતા નથી હોતા, પરંતુ શું છે તો આ રીતે લખેલું તમને દેખાય છે કે ઓબ્જેક્ટિવ ઇન ધ મિરર આર ક્લોઝર ધેન ધે એપિયર. એનો મતલબ જ એ થાય છે કે જે વાહનો પાછળથી આવે છે એને આ મિરરની અંદર આપણે વ્યવસ્થિત જોઈ શકીએ છીએ. કેવી રીતે, હું તમને ઉદાહરણ આપી દઉં કેમ, કારણ કે કારણ રીઝનમાં પણ પૂછાઈ શકે છે કે વાહનોમાં સાઈડ મિરર તરીકે શા માટે બહિર્ગોળ અરીસો વપરાય છે. તો એનું કારણ એ છે કે સાઈડ મિરરની અંદર પાછળથી આવતા વાહનો છે એનું પહેલી વસ્તુ આપણને ચતુ પ્રતિબિંબ દેખાય છે, બીજું એ મિરરની અંદર જે ક્ષેત્રફળ છે, જે એરિયા છે એને આપણે વધારે જોડી શકીએ છીએ, એટલે કે વધારે આપણને એરિયા દેખાય છે, અને એ એરિયા વધારે દેખાય છે એના લીધે જે ડ્રાઈવર છે એ મિરરની અંદર જોઈ પોતે વ્યવસ્થિત અને સુરક્ષિત રીતે વાહન પસાર કરી શકે, ચલાવી શકે, અને એના માટે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે,
તો વાહનોમાં સાઇડ મિરર તરીકે થાય છે. તો પહેલી વસ્તુ તમને બે માર્ક્સમાં પૂછાય કે બહિર્ગુળ અરીસાનો ઉપયોગ ક્યાં થાય છે, તો તમે એ જ લખશો કે વાહનોમાં સાઇડ મિરર તરીકે. પણ આની અંદર જ જો એ કારણ પણ એડ કરવામાં આવે તો તમારે આખું કારણ પણ લખવું જરૂરી છે. તો મિત્રો, આજના પાર્ટને આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. સાથે વિડીયોને ગમે તો એને લાઈક જરૂરથી કરજો.